નવયુગની યુગવાણી ગીતાવાણી એવું શ્રીમદ પ્રજ્ઞાપુરાણ પ્રથમ દિવસની અંદર લોક કલ્યાણ જિજ્ઞાસા પ્રકરણ પ્રથમ દિવસે જોયું આપણે દેવર્ષિ નારદ ચિંતન કરતા કે માનવનું કલ્યાણ છે માં અને જ્યારે ભગવાનને પૂછવામાં આવ્યું પ્રભુ પાસે શંકાનું સમાધાન કર્યું અને બતાવવામાં આવ્યું કે લોક કલ્યાણ એ જ સાચો ધર્મ સાથે એ પણ જોયું કે ધર્મનું વાસ્તવિક સ્વરૂપ શું છે સાચો ધર્મ કયો કે જે ધર્મમાં ફેલાયેલ જે ભ્રાંતિઓ છે ને એ બધી દૂર કરે એ સાચો ધર્મ અને સાથે માનવ માત્રના અંતઃકરણમાં રહેલી જેટલી પણ દિવ્ય પ્રેરણાઓ છે એ જાગૃત કરનાર એ જ સાચો ધર્મ બીજા દિવસે જોયું ગઈકાલના દિવસે આત્મજ્ઞાન અને એના દ્વારા અજસ્ત્ર અનુદાન વરદાન આત્મજ્ઞાનને પ્રાપ્ત કરનાર વ્યક્તિ હું કોણ છું જ્યાં સુધી પોતાના આત્મ સ્વરૂપનું એને ભાન નથી ને ત્યાં સુધી વ્યક્તિ આગળ ન વધી શકે અને સાથે જોયું કે વરદાન કોને મળે ભગવાનના અનુદાન કોને મળે કે જે પોતાની તમામ પ્રતિભા ભગવાને જે આપ્યું છે ને સાધન સંપત્તિ પ્રતિભા એ ભગવાનના કામ માટે લગાવી દે જેને જે કામ મળ્યું છે પોતાની પાસે ન રાખે પણ જ્યારે એને આપવાનો ભાવ જાગે છે ને અને એટલે તો આપણે અંતમાં કહીએ છીએ ને સર્વે ભવંતુ સુખિનઃ સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખમ આપનિયાત બધાને સુખ મળે હે પ્રભુ બધા સુખી થાય અને જ્યારે સર્વના સુખની કામના ભગવાન પાસે કરવામાં આવે છે ને ત્યારે જ ભગવાન કંઈક આપે છે અને ત્યારે ભગવાને જોડી ક્યારે ખાલી ન થવા દે પણ સવાલ એટલો છે કે આપણે આપતા શીખીએ કંઈક આપીએ અને એમની સાથે સાથે ભગવાન પેલા કસોટી કરે ગુરુ પણ કંઈક આપતા પેલા પાત્રની અંદર કંઈક ભરતા પેલા કસોટી કરે છે અને એ કસોટીમાંથી જ્યારે પાર થાય છે ને શિષ્ય ત્યારે આપી દે છે કંઈક એમ એમ નથી આપતો ગુરુ પણ અને એવો જ એક ગોપાલ ગુરુદેવ પ્રત્યે ખૂબ શ્રદ્ધા કરીશે વચનમ તો સદગુરુ જે કહે ને એ બધું જ કરવા તૈયાર અને જ્યારે સદગુરુના ચરણમાં જે શિષ્ય એવી રીતે સમર્પિત થાય ને એનું ધ્યાન ગુરુદેવ રાખે અને ગુરુદેવ ઉપર એટલો બધો વિશ્વાસ અને એ ગોપાલ ખૂબ એની પાસે ધન સાધન સંપત્તિ ખૂબ એટલે શહેરમાં રહેવા માટે એને મોટી નગર હવેલી બનાવી આખા શહેરમાં એની હવેલી પ્રખ્યાત બની જવા લાગી બધા જે જુએ હવેલીને એની પ્રશંસા કરવા લાગ્યા અને એક દિવસ ગોપાલ પણ રાહ જોતા હતા કે જ્યારે મારા ગુરુદેવ જ્યારે એના પગલા હવેલીમાં પડે ને પછી રહેવા જાઓ બધો સામાન પેક કરી રાખેલો એના દીકરા એની દીકરી બધા તૈયાર હતા નવા ઘરમાં જવા માટે જ્યારે સદગુરુનું આગમન થાય છે સદગુરુને એ હવેલીમાં લાવવામાં આવ્યા અને આસપાસના બધા માણસો બહુ મોટી ભીડ ભરાઈ છે ગુરુદેવના દર્શન માટે અને ગુરુદેવ પરીક્ષા કરે ગોપાલ અને એમના ઘરના તમામ સભ્યોએ સદગુરુના ચરણોમાં પ્રણામ કર્યા છે ગોપાલે કહ્યું છે કે ગુરુદેવ તમે જે આજ્ઞા કરો ને એ કરવા તૈયાર છીએ અમે અને આ બાજુ કહેવાય છે કે ભગતને ને જગતને કોઈ દિવસ ન બને એમ બને સામે ખૂબ સારી વાતો કરે અને અત્યાર સુધી બન્યું પણ એવું જ છે શરૂઆતમાં થશે પછી નથી થતું અને ત્યારે લોકોની ભીડ કહેવા લાગી બધા
કે જો તું આપવા જ માંગતો હોય ને તારો ગુરુદેવ ગુરુદેવ કરતો હોય ને તો આ હવેલી બનાવી છે ને આપી દે. અને આ શબ્દ ગુરુદેવે સાંભળ્યા અને ગુરુદેવને થયું કે મારા શિષ્યની આજે પરીક્ષા થઈ રહી છે. એટલે ગુરુદેવે પણ કહ્યું કે મારે એમ પણ ઘણા બધા કામ કરવાના છે, મારે મકાનની ખૂબ જરૂર છે બધાને એકત્રિત કરવા માટે, એવું કર આ હવેલી આપી દે. એ જ સમયે ગોપાલે કંઈ પણ વિચાર્યા વિના ગુરુદેવને કહ્યું કે આ તમારા ચરણોમાં આજે મેં સોંપી દીધી છે. જ્યાં ઘરના તમામ સભ્યોને એવું થતું હતું કે ક્યારે ગુરુદેવના પગલા પડી જાય ને પછી એ નવી હવેલીમાં અમે બધા રહેવા જઈએ. દીકરો ને દીકરી લગ્ન કરેવા હતા અને હવેલી બની ને એ પછી તરત જ એમનો સંબંધ થઈ ગયો. દીકરીના પણ લગ્ન નક્કી થઈ ગયા, દીકરાના પણ થઈ ગયા. અને આ બાજુ ધીમે ધીમે કરતા દિવસો જયારે વીતવા લાગ્યા, ગોપાલને મનમાં એવું નથી કે મારા ગુરુદેવે કેમ લઈ લીધી હવેલી. ધીમે ધીમે સમય વીત્યો ના સત્ય હકીકત છે કે જ્યારે આપણે ગુજરાતની અંદર ધરતીકંપ આવ્યો હતો અને એ ભૂકંપ વખતે જ્યારે ભૂકંપ આવ્યો અને ગોપાલ અને એનો પરિવાર એ જે ગામમાં રહેતા હતા એ ગામનો મકાનમાં એ જ્યારે ધરતીકંપ આવ્યો ત્યારે આ સત્ય હકીકત છે કે એ લોકો બધા બહાર નીકળી ગયા, બહાર નીકળી ગયા. અને આ બાજુ ગામના લોકોને ધીમે ધીમે ખબર આવી કે જે ગોપાલે જે સાત માળની મોટી હવેલી બનાવી હતી ને એનું અત્યારે નામ નિશાન નથી, આખી હવેલી જમીને દોષ થઈ ગઈ. એ જ ક્ષણે ગોપાલને બીજું કોઈ યાદ ન આવ્યું, એને એના ગુરુ યાદ આવ્યા. કેમ? ગુરુદેવ જે કરે છે ને એ ક્ષણે આપણને કઈ ખ્યાલ નથી આવતો કે આપણા માટે એને આવું શું કામ કર્યું. આપણને ત્યારે એવું થાય છે કે આ ગુરુ કેવો હશે આવું કર્યું, પણ ગુરુદેવ તો યુગ દ્રષ્ટા છે, હે, એને આગળની પરિસ્થિતિનો તમામ ખ્યાલ છે. અને ગોપાલને થયું કે જો અમે રહેવા જતા રહ્યા હોત ને હવેલીમાં તો આજે અમારા ઘરનું કોઈ પણ સભ્ય બચ્યું ન હોત. તો વિચાર કરજો કે એને બચાવવા માટે જો સદગુરુ આટલું બધું કષ્ટ સહન કરતા હોય તો પછી આ ગુરુ પણ આપણો સામાન્ય નથી. પ્રજ્ઞા અવતાર ગુરુદેવે આપણને ત્યાં સુધી આશ્વાસન આપ્યું છે કે બેટા આવનારા સમયમાં તારી જેટલી પણ પરિસ્થિતિ, જેટલી પણ કઠિન પરિસ્થિતિ હશે ને, અને હા કર્મનું ફળ તો બધાએ ભોગવવું પડે છે, પણ જે મોટી આપત્તિઓ આવવાની હશે ને, જે મોટા વિઘ્ન આવવાના હશે ને, એને નાના કરીને આપશે. અને ઘણા બધા પરિજનોનો અનુભવ છે. ત્યારે ગુરુદેવ આપે તો છે વરદાન, પણ પહેલા કસોટી કરે છે. અને એટલે એ કસોટીમાંથી બહાર ઉતરવા માટેની શક્તિ આપણને સૌ ગુરુ આપે. ઓમ ભુવે ભુવ સ્વઃ તત્ સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધીમહિ